वामन जी पधारिया एटले बधा, कारण के भगवान जी पधारे छे यदा यदा ही धर्मस्य ग्लानिर् भवति भारत, बधा देवताओं प्रसन्न थया अने आ तरफ जोत जोतामां पोते सात वर्षना बनी गया। वामन, वामन नो अर्थ थाय छे मध्यम सुप्रमाणसण बांधो, नानो एवो बांधो, लंबाई ओछी होय तेने वामन कहेवामां आवे छे। केवा देखाय छे? तो के गौरवर्ण छे, स्वरूपवान नथी, बाल ब्रह्मचारी छे, ब्रह्मपुत्र छे, अति तेजस्वी छे, रूपाळा नथी पण तेज छे। रूपाळा रूप, रूपनो जो स्वरूप होय भगवान दियादे सारू, पण साथे गुण होवा जोईए। અને હું દરેક કથામાં કહું છું કે રૂપાળા તો અમારા આત્રોલી ગામની અંદર રણછોડ બાપા કુંભાર હતા, કુંભાર, એના ગધેડા બહુ રૂપાળા હતા, બહુ રૂપાળા, પણ કઈ કઈ કુકેડામાં આરોડતા હોય, અને આપણી એ જ હાલત છે, ન હોય એવા કોસ્મેટિક પદાર્થ આમાં કરી કરી કરીને, એ ઉકેડાની રાખ છે બાપા, એના કરતા એ બુદ્ધગીરી બાપુને કંઈક થોડીક ભસ્મા આપજો, એ લગાડો તો મજા આવશે। हाँ, कैक तो मौज रहे। कॉस्मेटिक पदार्थों प्रयोग करता विचारजो, भले तमने पोसाय तेवो होय, पण पोसावा करता हाथे करीने शरीर में पीड़ा, चामड़ी वगैरह पीड़ा ना आवे नु ध्यान राखजो, इन्फेक्शन ना आवे नु तुं ध्यान राखजो। बामनजी नु बाळचरित्र जी नहीं, रामजी नु बाळचरित्र जी हाँ, भगवान कृष्ण प्रभु श्री बालकृष्ण नु बाळचरित्र जी हाँ। भगवान केवा देखाय छे वामन जी? तो के एकदम स्थिति प्रज्ञ, हसवुंनी अने रडवुंनी, स्थिति प्रज्ञ अवस्थामां, सात वर्षनी अवस्था। आ तरफ माता पिता कहे छे जाओ, गुरु बिन ज्ञान न उपजे, गुरु वगर यज्ञ पर संस्कार धारण करो त्यां सुधी ज्ञान न मळी शके। देवना गुरु बृहस्पति पासे मोकले छे वामनजी ने, એટલે ગુરુ દેવના ગુરુ બૃહસ્પતિ સૌથી પહેલા ભિક્ષા માંગવા મોકલે છે, કારણ કે યજ્ઞોપવિત સંસ્કારનો જનોઈ દેવાનો પહેલો નિયમ થાય છે ભિક્ષા માંગવી। અમારે કોઈ પણ ક્ષેત્રમાં બ્રાહ્મણ હોય, નોકરી ધંધા જે કર્મકાંડ જે કાંઈ, એમના બાળકની જનોઈ દેવાય ત્યારે સગાવાળા પાસે માંગવા મોકલે, ભિક્ષા માંગો। અને કેના માટે હોય છે? તો કે માત્ર અમારા માટે નહીં, અમે અમારો પરિવાર, સગાવાળા, સ્નેહીઓ, બ્રાહ્મણો, સાધુ સંતોથી લઈ યજમાનો આવે, કોઈ કોઈ પણ આવે યાચક, એમને જમાડી શકીએ માટે માંગવાનું કહ્યું છે। એ માટે અમે ભિક્ષુક ગણાય, ભિક્ષુક એટલે અમારો કોઈ પણ જગ્યાએ અમે અધિકાર, અમારો અમે માંગી શકીએ, ભિક્ષુકમાં આવીએ, ભિક્ષુકમાં અમારો અધિકાર છે। અહીંયા માંગવા મોકલે એટલે સૌથી પહેલાં મા પાર્વતી પાસે જાય છે હિમાલયમાં, માને કે છે માં ભગવતી ભિક્ષાન દહી, હે માં ભગવતી ભિક્ષાન દહી, માં પાર્વતીને ઘણું બધું આપવું છે, પણ દયા ઉત્પન્ન થાય છે, એક નાનો એવો બાળક છે, બ્રાહ્મણ દેવતા, હવે આપણે આને આપશું તો ઉપાડી ન શકે, એટલે થોડુંક આપે છે, થોડુંક। જાઓ વામનજી, ભિક્ષા મળી, ગુરુમાતા પાસે આવે, ગુરુમાતા તારાદેવી કહે છે વામનજી આટલા બધા આશ્રમમાં તમે આટલું લાવ્યા, આમ ન ચાલે, એટલું થોડું ચાલશે, જાઓ તમારા ગુરુજી પાસે સૂચના આપે એ પ્રમાણે જાઓ, બીજું કંઈક બીજેથી કંઈક લાવો। એટલે આ તરફ દેવના ગુરુ બૃહસ્પતિ છે, એ જાણે છે શા માટે આ ભગવાન પધાર્યા છે, ધન્ય છે ગુરુ બૃહસ્પતિ જ્યાં વામન એમના શિષ્ય બની પધાર્યા છે, અને એટલા માટે કે 99 અશ્વમેધ યજ્ઞ પ્રહલાદના પુત્ર વિરોચન, વિરોચન પુત્ર બલિ કરી ચીકો છે, 100 અશ્વમેઘ યજ્ઞ થઈ જાય તો ઇન્દ્રનું ઇન્દ્રાસન એને સોંપી દેવું પડે, ઇન્દ્ર બે, રાજા બે થાય, રાજે શું કરવું, ભગવાન એ અસુર કુળમાં જન્મેલા બલિને 100 અશ્વમેઘ યજ્ઞ કરવા દેવા નથી, પૂર્ણ એટલા માટે થઈ, અને આ ભગવાન વામનજી પધાર્યા છે, રોકવું છે, બ્રેક કરવી છે, બ્રેક। એટલે ગુરુજી જાણે છે ક્યાં મોકલવા, એવા સમયમાં સૌથી પહેલા ભૃગુવંશી બ્રાહ્મણોની પાસે યજ્ઞ કરાવી, વિશ્વજીત યજ્ઞ, હું વિશ્વને જીતી શકું એવો યજ્ઞ કરાવી, અને 1, 2, 3, 4 કરતા 99 અશ્વમેધ યજ્ઞ કરી, 100મો અશ્વમેધ યજ્ઞ બલિ એમના પતિ વિંધ્યાવતી રાણી, વિંધ્યમાલા રાણી
એ બંને નર્મદાના કિનારે ગુજરાતમાં ભરૂચની પાસે, ભૃગુ કચ્છની પાસે યજ્ઞ કરાવી રહ્યા છે. અને અશ્વમેધનો યજ્ઞનો નિયમ છે કે માંગે આપી દેવું, જો ના આપી શકે તો યજ્ઞ અધૂરો ગણાય. આ તરફ જાઓ, તમે બલિ પાસે માંગી આવો, ઘણું બધું લાવજો. ગુરુએ આદેશ આપ્યો. વામનજી કહે છે, ભલે, વામન પધાર્યા છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે બ્રહ્માર્ષિણામ તપન સાક્ષાન મન્ય ત્વાર્ઘ્ય વપુર્ધર. બલી અને વિદ્યાવતી રાણી જ્યારે વામનજીને આવતા જુએ છે ત્યારે ઉભા થઈને વંદન કરે છે. વિષ્ણુ વામન બની ચાલ્યા રે હે વાલા, વિષ્ણુ વામન બન્યા રે, મંગલમ વામન દેવો, મંગલમ કાશ્યપ ભટુ, મંગલમ વિશિષ્ટ કાયસ્થ મંગલાયતનો હરિ, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે. પધારો પધારો વામનજી, પધારો બ્રાહ્મણ દેવતા બાલબ્રહ્મચારી, પધારો. સ્વાગત કરે છે વામનજીનું, બેસવાનું કહે છે, પણ વામનજી બેસતા નથી, ઉભા છે. વામનજી બેસતા નથી ત્યાં, વામનજી ઉભા છે. જય ઉભા નહીં ઉભા છે. બેસવા નથી આવ્યો, બોલો શું જોઈએ તમારે, શું ઈચ્છા છે? તો કે મારે તો ત્રણ ડગલા પૃથ્વી જોઈએ, ત્રણ ડગલા ભૂમિ. બલિ રાજા અને વિદ્યાવતી રાણી વિચારે કે આ બ્રાહ્મણ દેવતાને માગતા નથી આવડતું, માગવું હોય તો 50 વીઘા જમીન મગાય, 200-500 વીઘા જમીન મગાય, 5-15 ગામ દાનમાં મગાય, 3 ડગલા પૃથ્વી માગી. વામનજી કે છે, એ દીધી બલી
કે છે દીદી વામન જી કે છે એમ લીધી નહીં સંકલ્પ ની સાથે હું તો સંકલ્પ કરાવીને દાન લેનારો બ્રાહ્મણ છું એવા સમયમાં સંકલ્પ કરવા જાય તો એવા સમયમાં ગુરુ શુક્રાચાર્યજી મહારાજ પાસે જઈ અને એને કાનમાં સમજાવે છે શુક્રાચાર્યજી મહારાજ હા કાનમાં થોડુંક સમજાવો શુક્રાચાર્યજી મહારાજ ક્યાં બાત હવે ખાલી ઉભા રહી જાવ અહિયાં દાન નું કે છે બલી વિદ્યાવતી રાણી બાબુજી કે છે હું હાથ જોડ કરાવી દાન દેનારો બ્રાહ્મણ છું તો દાન હાથ જોડ કરાવી લેવું છે સંકલ્પ કરાવે છે આલા વિષ્ણુવા મન બની આવ્યા રે વિષ્ણુવા મન બની આવ્યા રે સંકલ્પ ની સાથે ધીમે 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 કરતા સંકલ્પ કરાયો છે સંકલ્પતાની સાથે હાથનું જળ છે નીચે પડી ગયું જળપતાની સાથે ભગવાન વિરાટ બની ગયા વિશાળ કથાણ કર્યું છે ત્રણ ડગલા ની અંદર ત્રણ ડગલા માં બલી નું મથોઈ લઈ લીધું છે માથા પર ભગ મૂડી સુંદર પાત્ર મોકલી દીધું છે બોલો વામ નારાયણ ભગવાન ત્રણ ડગલા માં વામનજીએ બલી નું બધું લઈ લીધું સુતર પાત્ર મોકલી દીધો હે ભગવાન પેલા ભક્તો ધન્ય છે બલી ને ધન્ય છે ના પૂર્વજો ને ધન્ય છે પ્રહલાદજી ને કે જેના વંશ ની અંદર એવા પરાક્રમી અને દયાળુ દાની જીવ થયા બલી થયા કે આ દુનિયામાં કોઈ ના આપી શકે એવું દાન બલી આપ્યું છે તો બોલો વામ નારાયણ ભગવાન આ જગત ની અંદર ક્યાં ક્યાં વાત ક્યાં વાત કઈ ઘટે નહી મારા વાત આ તમે બુદ્ધગીરી બાપુ જેવા સંતોના સન્નિધિ બને એટલે તમને આ બુદ્ધિ આવે કારણ બુદ્ધિ આવે નહીં એ કાયદેસર અમારે હાથ જોડવા પડે અમારા પિતાજી આવ્યા હોય ને માતાજી સામે બેઠા હોય ને તમે એને વંદન ન કરી શકો પણ ભગવાન રૂપ ધારણ કર્યું એટલે અમારે વંદન કરવા પડે આ પીઠ વિશ્વની અતિ ઉત્તમ સર્વોત્તમ પીઠ છે ભાગવતની પીઠ છે વ્યાસપીઠ કહેવામાં આવે છે આ તો સંઘ સારો હોય સારા માતૃ પિતૃ ગુરુજનો સંતો એના સંઘમાં હોય જ ખબર પડે નકર આમનામ કથા હોય જાય જ ખબર ન પડે એમને ઊભા રહીએ મહારાજ આવે જાય ધર્મની જગ્યા હોય બેસીએ કંઈક બોલે છે ઠીક ઠીક મજા તો આવે છે પણ હવે કંઈ સમજાતો નથી બહુ વિકી જા આમનામ સાત દી પૂરા થઈ જાય ઘણા